સજીવ હોય તો જ હાથ ઊંચો કરવાનો, નહીં તો નહીં કરવાનો. મેં તમને કીધું સાહેબ કે જગતના ચોપડે કદાચ દુનિયાની મલપા ઇતિહાસ જે બનાવ્યો ને સાહેબ, અહીંયા રોજકાના પાદરની મલપો મારી સોહલાની સામંડે બનાવ્યા છે. ભૂપતભાઈ શશી ને અમારો સુરત, એમનો નાનો ભાઈ અત્યારે પીએસઆઈ છે. એક દિવસનો સમય એવો હતો કે જેને કેન્સર નામનો રોગ હતો, અને કેન્સરમાં કેન્સરમાં ડોક્ટરોએ જેને મૃત જાહેર કર્યો હતો કે આ માણા મરી ગયો છે. સાહેબ ડોક્ટરે રજા આપી દીધી કે આ માણામાં કાંઈ નથી, આને લઈ જાઓ. પણ એને કીધું છું કદાચ દુનિયાના ડોક્ટર છૂટી ગયા છે, પણ મારા રોજકાના પાદરીમાં બેઠેલી અમારી સોના આપવાની સાવંડ હજી નથી રૂટી. કરી દીધા કે આ માણા મૃત છે, આમાં કોઈ જાતના મશીન હવે કામ નથી કરતા, માણા મરી ગયો છે, આને ઘરે લઈ જાવ, આની થાતી હોય વિધિ કરવા મળો. સોહલાનો સોડો એ બજારની માલપાઈ દવાખાનાની માલપા આભની હામું જોઈને કીધું છું ભાઈ, અમારા સોંડા આપવાના વ્યવહારની માતા સાવર, મારી દુનિયાના ડોક્ટર વૈદ એમ કે માણા મરી ગયો, પણ અમારી સાવંડ ક્યારે કે મરી ગયો. એ સાહેબ જમણા પગનો અંગૂઠો ચાલી મારી સાવંડ આવી બેઠો કર્યો, બેઠો થઈને દુનિયાના ડોક્ટર એમ કે મરી ગયો, પણ હું સાવંડ એમ કહું હજી જીવ્યો છે. ઘટના બને સોહલા પરિવાર માં બનેલી છે, યા નહીં મારી સાવંડે અમર પિયાલો કરીને પી ગયું છે. ગગજી દાદા ઉભા ના એ બાજુ, એમના દીકરા રણજીતભાઈ, રણજીતભાઈ નો એક નો એક દીકરો સાહેબ, હાડા પાંચ મહિને, બીજી ગીતાબેન ને પ્રસ્તુતિ ની વેદના થાય ને, હાડા પાંચ મહિને 450 ગ્રામ નું બાળક જન્મે છે. ઘટના ક્યાંય બની નથી, આજે ઓલ ઇન્ડિયા ની માલિકા પેપર માં ન્યૂઝ માં બધે આવ્યું હતું. 70,000 ના તો સાહેબ એની માથે ઇન્જેક્શન દેવાતા હતા. અમદાવાદ મુંબઈ સુરત હારા હારા ડોક્ટરો કહી દીધું કે હવે આને લઈ જાઓ, આનું જે થતું હોય ઘરે જ વિધિ કરી નાખો, બાકી હવે આ બાળક ન બચે. અમે 52 કલાક કરી ડોક્ટર પા વળી મારી સો હલે ને સાવંત સાહેબ ભાવનગર ની માલ પા પહોંચી ગયો. સાહેબ તે ઈનાય ડોક્ટર પા 72 કલાક અપાવી હતી, જે મરી ગયેલું બાળક હતું અને કદાય મારી સાવંત કે મારું દીધેલું ફૂલ છે, ભલે 5.5 મહિને આવ્યું, પણ જો ઈ ફૂલ ને ઉગારી નો લઉં તો તો રોજ કેના પાદર ની માલિકો. ટાપલી મારી જગાડીને કીધું બેઠો થા અને દવાખાને જાતો, એ હું સાવંડ તારા દવાખાના ના પગથિયા તોડી છો. ચામુંડા ટાપલી મારીને કે હું સાવંડ હજી બેઠી છું.
يا
गगजी भाई अमीर भाई सोहला गगजी भाई अमीर भाई सोहला 5001 रुपयो मारी झोक माया पोतानी कुल देवी चामुंडा नो बतावे साहेब बड़ा होताली ना बाकी धन्यवाद